હેલો, હું છું તમારી દોસ્ત કોમલ અને ફરી આજે એકવાર તમારા માટે એક બેસ્ટ ટોપિક લઈને આવી છું કે તમારે કેવી રીતે પોઝિટિવ રહેવું. હા, હાઉ ટુ બીકમ એ પોઝિટિવ એટીટ્યુડ ઇન યોર સેલ્ફ, સેલ્ફ કોન્ફિડન્સ કેવી રીતે કેળવવો, પોઝિટિવ કેવી રીતે રહેવું અને તમારી જાતનું શ્રેષ્ઠતમ ઉદાહરણ તમારે કઈ રીતે સાબિત કરવું ને, આજે આપણે એ વિશે ચર્ચા કરીશું. હા, બધાની નજીક નેગેટિવિટી તો હોય જ છે, પણ તમારે તમારી સેલ્ફની અંદર પોઝિટિવ આઈડિયા અને પોઝિટિવ એટીટ્યુડ કેવી રીતે બિલ્ડઅપ કરો ને, આજે આપણે એની સાથેના અફોર્મેશન્સ જાણશું કે કેવી રીતે આ વસ્તુ પોસિબલ બની શકે છે. તો હા, મારી સાથે બની રહો અને હા, જો તમે મારી ચેનલમાં અત્યારે નવા હોય ને તો મારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન પ્રેસ કરવાનું ન ભૂલતા, જેના લીધે મારો નવો વિડીયો આવે એની સૌથી પ્રથમ જાણકારી તમને મળી શકે. તો હવે એક પણ મિનિટ ખોટી ન કરતા આપણે જોઈએ કે કેવી રીતે એક પોઝિટિવ એટીટ્યુડ બિલ્ડઅપ કરવો. પહેલો વિચાર હું તમને એ જણાવીશ કે મને મારા પર વિશ્વાસ છે. હા, તમારી પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. તમે આ કરી શકો છો, તમે આ કામ માટે બનેલા છો અને આ લાઈફમાં એવું વિચારીએ ને કે આ દુનિયાની અંદર અત્યારે ટેકનોલોજીના જમાનામાં કાંઈ પણ વસ્તુ ઇમ્પોસિબલ છે ને એવું બની જ નથી શકતું. જો તમે એકવાર ધારણા કરી લીધી ને કે મારે આ કામ કરવું છે, તો એ માત્ર તમે અને માત્ર તમે જ કરી શકો છો. એટલા માટે હંમેશાની માટે તમારી જાત ઉપર વિશ્વાસ અને એના માટે એટલીસ્ટ તમારે પ્રયત્ન તો કરવો જ જોઈએ. કારણ કે તમે જ્યાં કંઈ નથી કરી શકતા ને ત્યાં તમે પ્રયત્ન કરી શકો છો. એક વખત પ્રયત્ન કરી જુઓ, તમારી જાતનો વિશ્વાસ તમારી ઉપર મૂકી જુઓ કે હા, હું આ વસ્તુ કરી શકું છું. માનું છું કે 99% અનસક્સેસફુલ જાય છે, બધા સક્સેસફુલ લાઈફમાં નથી બની શકતા, પણ તમે એકવાર અટેમ કરો, એ અટેમને ત્યાં સુધી કરો કે જ્યાં સુધી તમને એમાં સફળતા નથી મળતી, 100% તમે એમાં સક્સેસફુલ નથી નીવડતા. કારણ કે તમે ફર્સ્ટ અટેમ્પ કરશો ને એમાં બની શકે કે તમે સાવે સાવ નિષ્ફળ જાઓ. હા, પણ એ ફર્સ્ટ અટેમ્પ તમને એવું શીખડાવી જશે કે તમે બીજો અટેમ્પ કરો ને એની અંદર તમારે જે કંઈ પણ ભૂલ થઈ છે ને એને તમે આગલા સ્ટેપની અંદર સુધારી શકશો. આવા 99 સ્ટેપ કરો ને કદાચિત 100 સ્ટેપમાં પણ તમને નિષ્ફળતા મળે, પણ 101મું સ્ટેપ એવું હશે કે તમે એમની અંદર 100% સફળતા પ્રાપ્ત કરી શકશો. તો પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો. હવે બીજી બાબત જોઈએ, એક સેન્ટેન્સ બોલો, હા હું પોઝિટિવ રહેવા ઈચ્છું છું, ભલે કોઈ પણ પરિસ્થિતિ થાય, કોઈ પણ સંજોગો આવે, હું પોઝિટિવ રહેવા ઈચ્છું છું. તમારી નજીક તમે જોશો કે ઘણા એવા લોકો હશે કે જે તમને કહેશે તારાથી નહીં જાય, આ વસ્તુ તારા દ્વારા કરવામાં આવશે તો એ સક્સેસફુલ નહીં જાય. પણ તમે એવા વિચારોથી ઘેરાયેલા વ્યક્તિ સાથે દોસ્તી ન કરો, એવા વ્યક્તિની વાત ન માનો, તમારી માઇન્ડની અંદર એવો વિચાર ન લઈ આવો કે આ વ્યક્તિએ મને કીધું છે કે આ વસ્તુ તારાથી નહીં થાય તો મારે નથી કરવી. ટ્રાય કરો, એક વખત ટ્રાય કરો, ટ્રાય એન્ડ ટ્રાય વિલ બી સક્સેસ. ગમે ત્યારે ટ્રાય કરો, ટ્રાય કરશો ને તો 100% તમને સફળતા મળશે. પણ ક્યારેય હારી નહીં જવાનું. એવા નેગેટિવ પર્સનના વિચારના લીધે ક્યારેય પોતાની જાતને હારેલી નહીં માનવાની. હંમેશા એક વસ્તુનો વિચાર કરવો. તમે જાણો છો કે અત્યારના સક્સેસફુલ પર્સનની અંદર રતન ટાટા લઈ લ્યો, ધીરુભાઈ અંબાણી લઈ લ્યો, વોરેન બફેટ લઈ લ્યો, એલન મસ્ક લઈ લ્યો, શકીશ દુનિયાની ઘણી બ્રાન્ડ કાર બનાવે છે, પરંતુ એલન મસ્કે વિચાર્યું કે ટેસ્લા કાર એક એવી યુનિક કાર મારે બનાવી છે કે જે અત્યારની માર્કેટમાં જે 100-150 વર્ષ જૂની કંપની છે ને એને પણ ટક્કર આપે. તો એને એ વિચાર કર્યો, એ વિચારને અમલમાં લાવ્યો અને અત્યારે એ વસ્તુ સક્સેસ છે, એમની એ જ બ્રાન્ડેડ કાર અત્યારે વેચાય છે. તો હંમેશા પોતાની જાત ઉપર પૂરેપૂરો વિશ્વાસ રાખો, અટેમ્પ કરો, એક વખત સફળતા તમને જરૂર મળશે. હવે જઈએ આપણે એની આગળની બાબત પર કે હા, મને ના પાડવાનો અધિકાર છે. કોઈ પણ વસ્તુ તમને અણમાનીતી છે કે તમને અણગમતી છે તો કોઈ વ્યક્તિ તમારી પાસે આવીને એમ કહે છે કે નહીં તારે તો કરવાનું છે, નહીં ના પાડવાનો એટીટ્યુડ રાખો કે નહીં મારાથી આ વસ્તુ સર પોસિબલ નથી, હો આઈ એમ સોરી આ મારાથી નહીં થાય. આ એક વસ્તુનો ગ્રેટિટ્યુડ પોતાની અંદર રાખો કે હા આઈ એમ સોરી. હવે એ તરફ જોઈએ કે મારા બધા જ નિર્ણયો મારા માટે યોગ્ય છે, એટલે કે સારા છે. બધા વ્યક્તિને એક એવો સમય હોય, કોઈનો ખરાબ હોય, કોઈનો સારો હોય, કોઈ પાસે પાસ્ટ છે, કોઈને લાઈફનો પાસ્ટ છે, કોઈને કેરિયરનો પાસ્ટ છે, કોઈને ફેલિયરનો પાસ્ટ છે કે હા 99 વખત ટ્રાય કરી છે છતાંય પણ મને ફેલિયર મળ્યું છે. પણ એ વસ્તુ ક્યારેય નહીં વિચારવાની કે ફેલિયર મળ્યું છે તો આપણે સક્સેસફુલ એમની અંદર નહીં નીકળી શકીએ. કારણ કે જે તે સમયે, જે તે વખતે તમે જે તે નિર્ણય લીધો છે ત્યારે તે સમય માટે તો યોગ્ય હતો. હવે એ પાસ્ટ વસ્તુને યાદ કરશો ને તો તમે તમારી લાઈફમાં ક્યારેય મૂવ ઓન પણ નહીં કરી શકો અને એ પણ વિચાર નહીં કરી શકો કે આ પાસ્ટને હું કઈ રીતે રીમૂવ, જે થવાનું હતું એ થઈ ગયું, એને હવે તમે નથી બદલી શકતા. પણ હા, આવનારો સમય, પ્રેઝન્ટ સમય તમારી પાસે છે, તો અત્યારના સમયને અને આવનારા સમયને જ્યાદામાં જાજો યુટિલાઇઝ કરો. મેક્સિમમ તમારી જાતને એમની અંદર ઇન્વોલ્વ કરીને એક પોઝિટિવ સેલ્ફ એટીટ્યુડ અને સેલ્ફ કોન્ફિડન્સ તમે ક્રિએટ કરો કે જેના લીધે તમે જાણી શકો કે હા મારી અંદર આ હિડન ટેલેન્ટ છે, હું આ વસ્તુ કરી શકું છું. અત્યારનો જ વિચાર લઈ લો, તમે XYZ કંપનીની અંદર કામ કરો છો, તમે વિચાર કરો છો કે આજે મારી જાતને
એક્સવાઇઝેડ અમાઉન્ટનો ટાર્ગેટ આવ્યો છે, તો તમારે એ નથી વિચારવાનું કે મારા સબઓર્ડિનેટ છે કે મારા કલીગ્સ છે એ મને કમ્પીટ કરે છે. તમે તમારી જાતનો રેકોર્ડ બ્રેક કરો હંમેશાની માટે કે આ વખતે મારાથી આટલું ઉભરું થયું, નેક્સ્ટ વખતે એટલીસ્ટ મારે એની અંદર 10% ગ્રોથ લઈ આવવો છે. મારી જાતને હું મેક્સિમમ યુટિલાઇઝ કરીશ, મેક્સિમમ મહેનત કરીશ. શા માટે ન મેળવી શકું? જો એ લોકો કરી શકે છે, હું શા માટે નથી કરી શકતી? ત્યાં સુધી પહોંચવા માટે પણ મારી અંદર આવડત છે. બસ મારે આ આવડતને પારખવાની છે, મેક્સિમમ યુટિલાઇઝ કરવાનું છે અને મહેનત કરીને એ વસ્તુએ પહોંચવાનું છે. હવે આગળ વધીએ તો કે હું હંમેશા સારાથી સારી બની રહું છું. રોજને માટે તમે ઘણી બધી એવી પ્રોબ્લેમ્સ છે કે જે તમે ફેસ આઉટ કરતા હોય ડેઈલી. કોઈ વ્યક્તિ એવું નથી કે જેમની લાઈફમાં પ્રોબ્લેમ્સ ના હોય. તો તમારે શું વિચાર કરવાનો છે કે ઇન ધીસ વે તમે કોઈ પણ પ્રોબ્લેમને ડાયરેક્ટલી ફેસ કરશો ને, હા સફરિંગ બધા થતા જ હોય. કોઈ પણ પ્રોબ્લેમના લીધે, કોઈને ફેમિલી ઇશ્યુ હોય, કોઈને જોબ સ્ટ્રેસ હોય, કાંઈ પણ વસ્તુ હોય, એક વખત તમે એ પ્રોબ્લેમને ફેસ કરી લીધી ને તમે એમાં 100% બહાર નીકળી ગયા એટલે તમારી જાતને તમે પ્રૂફ